કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારમાં જ અમદાવાદમાં મતદાન કરવા પહોંચ્યા હતા. તો અમિત શાહે અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં જ્યાં તેઓનું ઘર છે ત્યાં સવારમાં જ મતદાન કર્યું હતું. તો નારાયણપુરાની સબ ઝોનલ ઓફિસ પર અમિત શાહ મતદાન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરી હતી. મતદાન દરમિયાન અમિત શાહ અમદાવાદના પવિત્ર અને પ્રસિદ્ધ કામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા પણ પહોંચ્યા હતા. આજે ગુજરાતના બે પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાણીપથી મતદાન કર્યું અને અમિતભાઈએ નારણપુરાથી મતદાન કર્યું. નારણપુરાના મતદારોને અમિતભાઈએ વિનંતી કરી છે કે ગરમી છે છતાં પણ આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે એ દિશામાં કાર્યકર્તાઓને વિનંતી કરી છે. અને અમને વિશ્વાસ છે કે ગાંધીનગર લોકસભાની સાથે સાત વિધાનસભામાં જંગી મતદાન થશે અને અમિતભાઈ 10 લાખ કરતાં પણ વધારે મતોથી વિજય બનવાના. કેટલી સીટો ભારત? ગુજરાતમાં 26 સીટો આવશે. ભારતમાં જે અમારો ટાર્ગેટ છે 370 પાર અને યુપીએ 400 કે પાર, એ એનડીએ અમારી 400 કે પાર વો ભી હોને વાલા હૈ. ગુજરાતની વધેલી 25 સીટો પર આજે મતદાન થવાનું. ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માગું છું, કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ, જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબીનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે. એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે. લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે.